भाई मेरा गावे वाला गिरधर नागन वाला हो, मेरा भाई गावे वाला गिरधर नागन वाला, कानूड़े बाड़ी ने की दखा, कानूड़े बाड़ी ने की दखा, हे उड़िए भी हे उड़िए भी हे उड़िए भी हर 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 कानूड़ो सुजाने मारती दुतारो सुजाने मारती, कानूड़ो सुजाने मारती दुतारो सुजाने मारती, हे बेनिया में बाड़ दुआरा रे, हे बेनिया में बाड़ दुआरा रे, कानूड़ो सुजाने मारती दुतारो सुजाने सोरख धरा संतनी अने गढ़ जुनो जुनो गिरनार पण रे जहाँ वजरा संजन पीवे रे ना नमना नर ने बोलो रावण बिहारी लाल की बोलो रास बिहारी लाल की जय बता बता बस आराम से बैठ जाओ हेलो मैं इच्छा थी ऊपर ना करूं पण થઈ ગયા બધા પણ બેસાડવા બહુ કઠિન છે બેસી જાઓ બેસી જાઓ હજી તો ઘણો આનંદ હજી તો જાન આવવાની છે આજે લગ્નનો દિવસ હો રાધીશ કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી રાજ ધર્મ કી જય શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય આપણે કથા યાત્રાને આગળ વધારીએ આજનો આ સુંદર દિવસ પ્રભુના વિવાહના પણ દર્શન આપણે બધાએ કરવાના છે અને અને એ વિવાહ સમયે બહુ ધ્યાન રાખજો તમે બધા જાન પણ આવે આપણે શાંતિથી પોતાની જગ્યાએ જ બેઠું રહેવાનું છે ઊભા નહીં થઈ જતા જાન આવે આનંદથી આવશે આપણે શાંતિથી બેસીને અહીંયા પધારશે પ્રભુના વિવાહના દર્શન કરીશું અને પછી બંને યુગલ જોડી જે સ્વરૂપ છે એમને આપણે નોછાવર એમના દર્શન આરતી પછી કારણ કે આજે બહુ લગ્ન માણવા માટે બહુ આવ્યા છે આજે તો જેની જાનમાં જેના લગ્નમાં આવ્યા હોય એને નોછાવર આપ્યા વગર એમને જવાય નહીં હા એટલે અહીંયા આરામથી વિવાહના દર્શન કરવાના છે માણવાનો છે આ સુંદર આજનો દિવસ તો વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખીને જ્યારે જાન આવે આ બધા પોતાની જગ્યાએ જ બેસીને આનંદ લેજો એ ખાસ આગ્રહ છે આવો કથા યાત્રાના ક્રમમાં આગળ વધારીએ પ્રભુએ રાસ વિહાર અને એની ફલશ્રુતિ શ્રી સુખદેવજીએ બતાવી પરીક્ષિત રાજાને સંશય થયો પ્રભુની રાસલીલાને સમજી ન શક્યા પછી શ્રી સુખદેવજી મહારાજે ઘણી બધી લીલાને ગોપનીય રાખી દીધી રાસ પંચાધ્યાય પછી આગળ શંખચૂડ સુદર્શન નો ઉદ્ધાર એ કથાનું વર્ણન કર્યું યુગલ ગીતનું વર્ણન કર્યું વામ બાહુ કૃત વામ કપોલો વલગિત ભ્રૂર ધરાર્પિત વેણુ અને એ યુગલ ગીત આમ જોવા જાઓ તો યુગલ ગીત અને વેણુ ગીતના ભાવાર્થ ઘણા મિશ્રિત છે કાલે આપણે વેણુ ગીતના તો દર્શન કર્યા આ યુગલ ગીતમાં શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે પ્રભુ પાંચ પ્રકારથી વેણુ નાદ કરે છે પાંચ પ્રકારના સ્વરૂપની ચર્ચા આ યુગલ ગીતમાં શ્રી આચાર્યજીએ કરી છે
એના પછી આગળ અરિષ્ટાસુર, અકાસુર, બ્રકાસુર ના વધની કથા. નારદજી દ્વારા કંસને સમાચાર મળ્યા કે આજ વસુદેવ અને દેવકીનો પુત્ર આ નંદનંદન યશોદાનંદન છે. એ સમાચાર આપ્યા. કંસને ક્રોધ આવ્યો, વસુદેવ દેવકીને ફરીથી કારાગૃહમાં નાખી દીધા અને કેશી દૈત્યને મોકલ્યો પ્રભુને મારવા માટે. ભગવાને કેશી દૈત્યનો ઉદ્ધાર કર્યો. અને પછી અક્રૂરજીને બ્રજમાં મોકલ્યા, યદુવંશીઓમાં શ્રેષ્ઠ એવા, પ્રભુને મથુરા પધરાવવા માટે. કંસની આજ્ઞા માનીને અક્રૂરજી બ્રજમાં આવ્યા. નંદરાયજીને ખબર પડી કે આજ વસુદેવજીના પુત્ર છે, સમાચાર આપ્યા. અને પછી પ્રભુને મથુરા પધરાવીને ગયા અને ત્યાં મથુરા ગયા. ત્યાં આપે જે આ કંસે બહુ મોટી વ્યવસ્થા કરી હતી, મલ્લયુદ્ધોની વ્યવસ્થા કરી હતી, એ બધાનો ઉદ્ધાર કર્યો, કુબજાના ભાવ પૂર્ણ કર્યા, કુવલિયાપીડ હાથીને આપે માર્યો, ચાણુર મુષ્ટિકનો ઉદ્ધાર કર્યો. અને એ જ સભામાં કંસનો ભગવાનને ઉદ્ધાર કર્યો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસનો ઉદ્ધાર થયો, કારાગૃહમાંથી માતા પિતાને મુક્ત કર્યા. પછી એમને વિદ્યા અધ્યયન કરવા માટે સાંદિપનીના આશ્રમમાં મોકલ્યા. યજ્ઞોપવિત સંસ્કાર થયું, આશ્રમમાં ભણવા માટે ગયા. 64 દિવસોમાં 64 પ્રકારની વિદ્યાઓ શીખી. અને પછી આપ મથુરામાં જ બિરાજ્યા, મથુરાઓની વ્યવસ્થા અને ત્યાંની જે રાજનીતિમાં જે આ કંસની અસુર નીતિઓ આવી ગઈ હતી એ બધી નીતિઓની વ્યવસ્થાઓ આપે સુધારી, મથુરામાં બિરાજ્યા. અને પછી એક દિવસ બ્રજનું સ્મરણ કરતા ઉદ્ધવજીને પાસે બોલાવીને અને બ્રજભક્તોનો સંગ કરાવવા માટે ઉદ્ધવજીને બ્રજમાં મોકલ્યા. देखिए ये उद्धव जी बृहस्पति जी के शिष्य हैं, प्रभु के सखा हैं और परम विद्वान परम ज्ञानी हैं, परंतु एक ज्ञान नो अभिमान छे. तो ये अभिमान ने दूर करवा माटे, प्रेमी जनों नो संग करावा माटे, गोपी जनों नो संग करावा माटे उद्धव जी ने ब्रज मोकल्या. उद्धव मोहे ब्रज बिसर वृंदावन गोकुल वन उपवन सघन कुंज की छाई उधो ब्रज बिसर. ब्रज छोड़ के आए कितने दिन हो गए लेकिन प्रभु ब्रज को कभी विसरे नहीं, सदा ब्रज नु आप स्मरण करे छे. ब्रज भक्तो आपना हृदय मां ज सदा बिराजे छे. अने आ उद्धव ने पण ए ब्रज रज नो स्पर्श थाय, ब्रज जे प्रेमी जनो छे गोपी जनो नो संग थाय, एटला माटे संदेश ना निमित्त ब्रज मां एमने मोकल्या. अने हवे उद्धव जी प्रभु नो ज प्रसादी वस्त्र धोती ऊपरना धारण करीने, प्रसादी माला धारण करीने, सुंदर મુગટ ધારણ કરીને રથમાં સવાર થયા. ને રથમાં સવાર થતા સીધા એમનું રથ બ્રજ કી ઓર, બ્રજની ઓર એમનું રથ આવ્યું. અને એ રથ આવતા ગોપીજનોએ જોયું. ગોપીજનોએ રથ જોયું, ઉત્સુકતા એ હતી કે ક્યાંક પ્રભુ મથુરાથી પધાર્યા. કારણ કે દૂરથી તો ઉદ્ધવજી ઠાકુરજી જેવા જ લાગે છે, પણ જેમ રથ નજીક આવ્યું ખબર પડી કે આ પ્રભુ નથી. રથ રોકાયું ને હવે બધી ગોપીજનો રથને ઘેરીને ઊભી રહી ગઈ. અને એમને એમ કે આ ઉદ્ધવજી કઈ ઠાકોરજીનો શુભ સંદેશ લઈને આવ્યા કે પ્રભુ હવે બેગી પધારવાના છે બ્રજમાં. એ આતુરતાથી આ ગોપીજનોએ ઉદ્ધવજી સાથે સંવાદ કર્યો.
અને એ ઉદ્ધવજી સાથે જે ગોપીજનોનો સંવાદ થયો, અને એ સંવાદના સમયમાં એક ભ્રમર ત્યાં આવ્યો. ભ્રમર આવીને ગોપીજનોના ચરણનું સ્પર્શ કરવા લાગ્યો, તો એ ભ્રમરને નિમિત્ત બનાવીને ઉદ્ધવજીને આ ગોપીજનોએ ઘણું બધું કીધું, અને એ ગીતનું નામ ભ્રમર ગીત. મધુપકિતવબંધો માં સ્પૃશાંઘ્રી સપત્ન્યા કુચવી લુલિતમાલા કુંકુમશ્મેર્શુભેર્નઃ વહતુ મધુપતિસ્તન્માનિનીનાં પ્રસાદં યદુ સદસ્ય વિડંબ્યં યસ્ય દૂતસ્ય મિદ્રુક. જ્યાં એ ભ્રમર ગુંજાર કરી રહ્યું હતું, અને એ ગુંજાર કરતા જ એ ભ્રમરને રોક્યા અને કહેવા લાગ્યા, અરે ઓ ભ્રમર, અરે ઓ કપટી કે સખા, જેસો તું હૈ એસો હિ તેરે મિત્ર કૃષ્ણ ભી હૈ, તું ભી શ્યામ, વો ભી શ્યામ, વો ભી કાલો, યે ભી કાલો, તું પણ એક જગ્યાએ નથી રહેતો, ઈ પણ એક જગ્યાએ ન રહે, ઈ પણ એક જગ્યાએ રસ લઈને બીજા પુષ્પ પર જાય, અને તું પણ એવો છે. કહો કપટી કે મિત્ર, બડે દિનન કે બાદ આય. સબ પ્રકાર કી ગોપી હૈ ને, રાજસ હૈ, તામસ હૈ, તો યે તામસી ગોપી કહે રહી હૈ. કહો કા સંદેશ લેકે આય, ઉદ્ધવ કો પૂછ રહી હૈ. ઉદ્ધવ તો કહે રહી હૈ, પહેલે તો તુમ, હા પહેલા તો તમે તમારા મનને શાંત કરો, મનને શાંત કરો. જે કૃષ્ણનું, જે કપટી કૃષ્ણ તમે કહી રહ્યો છો, કપટ શું, એ તો નિર્ગુણ સ્વરૂપ છે, નિરાકાર સ્વરૂપ છે, નિર્વિકાર, એ તો બધી જગ્યાએ છે. તમે એને શું કામ દોષ આપો છો? એ તમારી સાથે જ છે, બધી જગ્યાએ નિરાકાર રૂપથી બિરાજમાન છે. અને જ્યાં આવી વાત એ કરવા લાગ્યા, નિરાકારની વાત કરવા લાગ્યા, તો આ ગોપીજનોને એ વધારે રુષ્ટ થઈ ગઈ કે એક તો અમને છોડીને ગયા, અમને કહીને ગયા હતા અમે પાછા આવીશું, ને પાછા આવ્યા નહીં, અને કંઈક સારો શુભ સંદેશ લઈને મોકલવો જોઈએ, કોઈ પ્રેમીને મોકલવો જોઈતો હતો કે અમે અમારા કંઈ પ્રેમની વાત કરી શકીએ, ને અમારી દશા એને બતાવી શકીએ, તો આ મોકલ્યો પણ કેવાને, જ્ઞાનીને, નિરાકારની વાત કરવા લાગ્યો કે હવે આની સાથે તો બીજી કંઈ વાત કરવા જેવું છે જ નહીં. ગોપી કહેવા લાગી, અરે તમે કહો છો કે એ નિરાકારી છે, તો અમને એ બતાવો, એ નિરાકારી છે તો પછી અમારું માખણ કોણે ખાધું, ચોરી કોણે કરી, મથરી કિસને ફોડી, અમારે સંગ રાસ વિહાર કિસને કિયા. અરે ઉદો, જો બ્રહ્મ કે તુમ બાત કર રહી હો, ઓર જો બ્રહ્મ કો હમ જાનતે હૈ, લગતા હૈ વો દોનો અલગ અલગ હૈ. હમારા બ્રહ્મ તો સગુણ સાકાર હૈ, મધુરાધિપતિ હો, તુમ જો બ્રહ્મ કી બાત કર રહી હૈ વો તો નિર્ગુણ નિર્વકાર હૈ, નિરાકાર હૈ, તો ફિર ઉસકી બાત મુજે સુનાને ક્યા આયો, ક્યું આયે, એ સાંભળવામાં અમને કોઈ રસ નથી, અમને જ્ઞાનની વાત સંભળાવો નહીં. એ મથુરામાં જાઓ, મથુરાની જે નવી નવી ગોપીઓ છે, એ ગોપીઓને જઈને ત્યાંનો સંભળાવો. ઉદો, હમકો યે બાત સુનની નહીં હૈ. જાવો રે જોગી, જાવો રે જોગી, તું જાવો રે, યે પ્રેમીઓ કી નગરી, યહાં પ્રેમ હી હૈ તું જા, જાવો રે જોગી, તું જાવો રે. જાવો રે જ્ઞાન કી બાત કર રહી હું તો, જ્ઞાન કી બાત તો હમકો સમજ મેં આ નહીં રહી હૈ. તુમ નહીં જાનો કે યે પ્રેમ, યે પ્રેમ કી પીડા મેં ભી દુઃખ તો હૈ, લેકિન સાથ મેં એક આંતરિક સુખ ભી હૈ. પ્રેમ કી પીડા સચ્ચા સુખ
सच्चा सुख है प्रेम बिना ये जीवन दुख है जाबो रे जीवन से के साथ सितारा है नदिया के साथ किनारा जीवन से के साथ सितारा है नदिया के साथ किनारा जाओ रे यहाँ प्रेम ही है पूजा जाओ रे जो भी तुम जाओ रे ज्ञान की कैसी सीमा ज्ञानी गागर में सागर में सागर का पानी जाओ रे जोगी तुम जाओ रे गृहयैव कपिन्द्र विग्रहे दूत धर्मा स्त्रिय प्रकृति विरूपां स्त्री चतः कामयानम् गोपियां कह रही है हे मधु ये जो जिनकी कथा जिनके गुणगान तुम सुना रहे हो जब ये राम बन के आए तब भी इन्होंने कोई अच्छे कार्य नहीं किए बोलो बोलो वाली तो इना भाई साथे लड़तो तो परंतु आए छुपाई ने मारी दी ब्राह्मण ना कुल मां हमने जन्म लीधो बलि राजा ने त्या मांगवा माटे गया तो ये गया के भी फिर वामन बनी ने लेवानो समय आयो तो विराट रूप धारे એટલે छल छल करता हमने आवड़े छे અમે તો એના સ્વરૂપને સારી રીતે ઓળખીએ છીએ એટલે અમારી આગળ એના ગુણાકાર એના આગળ નહીં કરો કે મથરાની ગોપીઓ આગળ કરો ગોપીઓ કહેવા લાગી અરે હું તો તમે કહો છો કે ઈ ચલો માની પણ લઈએ એકવાર તમારી વાત કે વો નિરાકાર હૈ વો વો નિર્ગુણ હૈ વો સર્વત્ર હૈ તો ચલો વો બ્રહ્મ સર્વત્ર હૈ તો વો બ્રહ્મ તુમ્હારે અંદર ભી હૈ ઓર વો બ્રહ્મ હમારે અંદર ભી હૈ સહી વાત હૈ તો કે હા તો પછી હું તો તમારી અંદર બ્રહ્મ ને અમારી અંદર બ્રહ્મ તો બ્રહ્મ થઈને બ્રહ્મને ઉપદેશ આપવા માટે શું કામ આવે તું ભી બ્રહ્મ મેં ભી બ્રહ્મ તો ભી બ્રહ્મ કેવો બ્રહ્મ હો કે બ્રહ્મ કો ઉપદેશ એસા કેસા જ્ઞાન આપ જ્ઞાનીઓ કી સીમા તો બડી ગાગર મેં સાગર જેસા પ્રેમીઓ કે આગે ટિક નહીં સકતી જ્ઞાન કી સીમા જૈસે ગાગર મેં સાગર सागर का पानी जाओ रे जोगी तुम जाओ रे जोगी तुम जाओ रे ये प्रेम नगरी यहाँ प्रेम ही है पूजा जाओ रे जोगी तुम जाओ रे और वो प्रेम की नगरी में प्रेमी जनों को मिलके उद्धव भी प्रेमी बन गए ब्रज रज को अपने मस्तक पे लगाकर कि धन्य है ये नंदराय के गांव की गोपी जन हूँ आमनी चरण ना धूल ने मारा माथा ऊपर चढ़ाऊ उद्धव जी नो अभिमान दूर थयो એના પછી આગળ દશમ સ્કંદમાં ઉત્તરાર્ધનો પ્રારંભ થાય છે અને એ ઉત્તરાર્ધ અંતર્ગત સુખદેવજી મહારાજે પ્રભુના વિવાહની કથા વિવાહની જે લીલા છે એ લીલાનું સ્મરણ કરાવ્યું સૌથી પહેલાં બલરામજીના લગ્ન થયા અને પછી
ભીષ્મક વિદર્ભ દેશના જે રાજા અને ત્યાંની રાજકુમારી રુકમણી ભગવદ્ ગુણાનુવાદ સાંભળીને પ્રભુમાં પ્રેમ થયો અને સંકલ્પ લીધો કે લગ્ન કરીશ તો દ્વારકાધીશ સાથે, કારણ કે ભગવાન હવે મથુરા છોડીને દ્વારકા પધારી ગયા, દ્વારકા વસાવી લીધું છે. જરાસંધને કાલ્યવન આવ્યો હતો ને, કથા આવે છે ને, એટલે એ પછી ભગવાન મથુરા છોડીને વયા ગયા. કાલ્યવનનો તો ઉદ્ધાર ઓલા મુચકુંદ મહારાજ પાસે કરાવી દીધું ને, પછી હવે વિશ્વકર્માજીને કહીને દ્વારકા વસાવીને દ્વારકાધીશ થયા. અને એ દ્વારકાધીશના ગુણાનુવાદ આ રુકમણીએ બહુ સાંભળ્યા એટલે એમાં સહજ પ્રીતિ થઈ ગઈ ને સંકલ્પ લીધો કે લગ્ન કરીશ તો આમની સાથે, પરંતુ એનો ભાઈ રુકમણી એનો શિશુપાલ સાથે નક્કી કરી દીધા. અને હવે લગ્નની તૈયારી થવા લાગી. હવે આમને શું કર્યું, રુકમણીજીએ સરસ મજાનો એક પત્ર લખ્યો, પણ વો પત્ર એક ભૂદેવે કે હાથ સીધા દ્વારકા ભીજવા દીધા. ભૂદેવે લઈને આવ્યા પત્ર, ભગવાનને કહ્યું વાંચો, અને એમાં પ્રભુની સુંદર સ્તુતિ એમાં રુકમણીજીએ લખી હતી. છ શ્લોક ભગવાનના છ ધર્મ સ્વરૂપ છે, સાતમો ધર્મી સ્વરૂપ છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્યકૈર્ણ વિવરૈ હરતોંગ તાપં રૂપં દ્રશાદશિમતાં અખિલાર્થ લાભં કૈયચ્યુતા વિરાટ ચિત્રમત્. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે, હે ભુવન સુંદર त्रिभुवन सुंदर, आपके गुणों को श्रुत्वा सुन के आप में मुझे प्रेम हो गया. हूँ आपना माटे योग्य छू, पर मारा विवाह शिशुपाल साथे नक्की कर्या छे. जो मारू वरण एक करीने लई जशे तो सीनो भाग शियाड़ लई जाए एवुं थशे. हूँ आपना माटे योग्य छू, प्रभु आप मारो स्वीकार करो. नियम अनुसार ગામના નગર આગળ એક મંદિર છે, ત્યાં અમે પૂજા માટે જઈએ છીએ. આપ ત્યાંથી મારું હરણ કરો, હરણ કરીને આપ મને લઈને જાઓ. પત્ર સાંભળતા જ તત્કાલ ભગવાન રથમાં સવાર થઈને એ દિશા તરફ ગયા. પાછળ પાછળ બલરામજી ગયા સેના લઈને. અને જે જે મંદિરની વાત કરી હતી, પ્રભુ ત્યાં પધાર્યા અને બહુ ચપલતાથી રુકમણીજીને રથમાં પધરાવી દીધા અને રથ ચાલવા લાગ્યું. પ્રજાજનો જોવા લાગ્યા, અરે દેખો દેખો વો દ્વારકાધીશ વો ઉસકો લે ગયા લે ગયા લે ગયા. ઓર શિશુપાલ તું રહે ગયા રહે ગયા રહે ગયા, તું રહી ગયો. ઓલો રૂકમી પાછળ ગયો એને પકડવા માટે, પણ ભગવાને એને બંદી બનાવી દીધો. અડધા વાળ કાપી નાખ્યા માથું ને અડધી દાઢી ને કદરૂપો બનાવીને આમ બંદી બનાવી દીધો. શિશુપાલની સેના બલરામજીએ નષ્ટ કરી. અને હવે બલરામજી આવ્યા અને ઓલો રૂકમીને આમ બંધનમાં જોયું અને રથમાં રૂકમણી અને પ્રભુ બધું ખબર પડી ગઈ કે આ હતું શું, આ ઉદ્વેગથી ભાઈગો કેમ ત્યાંથી દ્વારકાથી. અને હવે ઓલાને બંદી બનાવી દીધું તો રૂકમીને કીધું, ભાઈ છોડ, હવે જે પણ છે આપણો આ સગો વાળો છે, હમારા સંબંધી હૈ તો ઇસકો છોડ દો. ઉસકો છોડ દિયા ઓર અબ બલરામજી કૃષ્ણ ઓર લક્ષ્મી સ્વરૂપ આયે રુકમણીજી કો લે કે સીધે દ્વારકા આય. અને બંને જણાને યુગલ જોડીના દર્શન કરીને દ્વારકાની પ્રજા ખૂબ આનંદિત થઈ. અને દ્વારકા સમીપ જ માધવપુર વિશાલ મંડપ ત્યાં તૈયાર કરવામાં આવ્યું. અને હવે ભગવાન વિધિ વિધાન અનુસાર રીત ભાતના અનુસાર પાણી ગ્રહણ ત્યાં કરી રહ્યા છે. દૂર દૂર થી આર્યાવર્ત થી લોકો પ્રજાજનો આવ્યા છે દર્શન કરવા માટે પ્રભુના વિવાહના. અને આજની એ મંગલ વેલા મંગલ ઘડી અને આજે એ જ પ્રભુની જાન અહીંયા આપણી આ ગૌશાળામાં આવી છે. અને હવે આપણે બધા શાંતિથી બેસીને પ્રભુની એ જાનના દર્શન કરવાના છે અને વિવાહનો આપણે આનંદ આપણે લેવાનો છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો, વર ઘોડો બધા પોતાના સ્થાન ઉપર બેસીને આનંદ લેશે અને આ વિવાહના દર્શન કરશે. વર ઘોડો વર ઘોડો વર ઘોડો શ્રીનાથજી નો વર ઘોડો, હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા, હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા, હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા, હાથી શણગાર્યા ને સાથી
સોહે કલંકી ઘોડો શ્રીનાથજી નો વર ઘોડો જીનો વર ઘોડો વર ઘોડો જીનો વર ઘોડો વાજા વાગે ને નિશાન વાગે વાજા વાગે વાજા વાગે ને નિશાન વાગે વાજા વાગે શરણાઈ નો ગમ ધોરો શ્રીનાથજી નો વર ઘોડો જીનો વર ઘોડો મંદિર પંડાલમાં હમણાં દર્શન ખોલવાના નથી. વિવાહ ખેલનો મનોરથ ઠાકોરજીને સિદ્ધ થવા જઈ રહ્યો છે. મંદિર પંડાલમાં જ્યાં સુધી એથી સૂચના ન થાય મુખ્યાજીને નિવેદન દર્શન ન ખોલશે. ઠાકોરજી પધારે ત્યારે આપણે બેઠા બેઠા પુષ્પવૃષ્ટિ કરીએ. ઠાકોરજીનો વરઘોડો પધારે આપણે સૌ બેઠા બેઠા પુષ્પવૃષ્ટિ કરીએ. હાથે વેડ વાકડા ને સોનાના સાકડા હાથે વેડ એ પધારો મારા વાલા વાકડા ને સોના ના સાકડા હાથે વેડ હે ગળે છે દૂધ દૂધી ધોરો શ્રીનાથજી નો વર ઘોડો સાજન મજન જાદવપુર ના સાજન મજન પધારો બાપલા વર ઘોડો વર ઘોડો જીનો વર ઘોડો ઠાકોરજીની જાન પધરાવશો ઠાકોરજીની જાન પધરાવશો ઝડપથી જાદવપુરની જાડેરી જાન લઈને આવો બાપલા કેસરિયા વાઘ મારા શ્રીજી ને સોહે કેસરિયા પાલ પધારો ને મારે દેશ રે પધારો ને મારે કેસરિયા બાલમ
પધારો ને પધારો જાદવપુરી જાન લઈને પધારો પ્રભુ પધારો જબ મેં થા તબ હરી નહીં જાનને જાન જોડીને આવવા નિવેદન જબ મેં જબ જબ મેં થા તબ હરી અબ હરી આગળ થી કોઈ ઉભા નહીં થાય ભાઈઓ એક પણ વૈષ્ણવ પોતાના સ્થાને ઉભા નહીં થાય પ્રેમ એક પણ વૈષ્ણવ પોતાના સ્થાને ઉભા નહીં થાય બધા બેસી જાઓ બધા વૈષ્ણવ બેસી જાઓ સૌ પોતપોતાના સ્થળે બેસી જાઓ ભાઈ આનંદથી બધાને દર્શન થશે જાદવપુરની જાડેરી જાન આવી રહી છે આપણે સૌ પુષ્પવૃષ્ટિ કરી સાકોજીનું સ્વાગત કરીએ પ્રેમ ગલી અતિ સાંતરી તામે તો ન સમાઈ રે પધારો મારે દેશ રે પધારો કેસરિયા આવો ની પધારો મારે દેશ રે પધારો આયો કહાં સે ઘનશ્યામ શ્યામ આયો હે સખી મે તોડુ મોતી અને રોહાર લોગ જાન મે મોતી ચુનો જય હો જય બાપ લોગ જાન ઓ મે તો ઝુક ઝુક કરું જુહાર રે પધારો મારે દેશ રે પધારો મારે કેસરિયા વાલમયા બોલે પધારો મારે દેશ રે પધારો ઉપર છે જરીએલ જામુ શ્રીનાથજી નો વર ઘોડો ઉપર છે જરીએલ જામુ શ્રીનાથજી નો વર ઘોડો હે વર ઘોડો હો વર ઘોડો શ્રીનાથજી નો વર ઘોડો વર કેડે કંદોરો હે મનો સો હે કેડે કંદોરો હે મનો સો હે કેડે કંદોરો હે મનો સો હે કંદોરો હે મનો સો હે વાર્યો છે વાકડો એમ બોડો
શ્રીનાથજી નો વર જોડો વાર્યો છે ઘોડો વર ઘોડો શ્રીનાથજી નો વર ઘોડો વર ઘોડો વર ઘોડો શ્રીનાથજી નો વર ઘોડો હલ હલ બહુ મોંઘેરી જાન ભાઈ બહુ મોંઘેરી જાદવપુર ની જાન બહુ મોંઘેરી ભાઈ રુક્ષ્મણીજીની સાથે ધર્મ અર્થ કામ અને મોક્ષ ના ચાર ફેરા ફરી સપ્તપદી ના સાત વચને બંધાઈ મીઠો મધુરો હરિયો ભર્યો અને ગળિયો ચડિયો કંસાર આરોગી દાંપત્ય જીવનની કેડી પર જ્યારે ડગ માંડવા જઈ રહ્યા છે ત્યારે અમારા રાજકોટ શહેરના શ્રીજી ગૌશાળાના સર્વે મનોરથી પરિવાર અને રાજકોટ શહેરના સર્વે વૈષ્ણવજનો આ સુંદર મજાના લગ્નોત્સવને દીપાવવા માટે પોતાનો અમૂલ્ય સમય ફાળવી અમારે આંગણે ઉપસ્થિત થયા છે ત્યારે આપ સર્વે વાલા વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત અને અભિવાદન તેરી સખી મંગલ ગાવો રે ધરતી અંબર સજાવો રે તેરી સખી મંગલ ગાવો રે ધરતી અંબર સજાવો રે ઉતરે ગી આજ મેરે શ્યામ કી સવારી કોઈ કાજલ લાવો રે મોહે કાલા ટીકા લગાવો રે ઉનકી છબ સે દિખું મે પ્યારી લક્ષ્મી જીવારો નજર ઉતારો આજ મેરે આજ મેરે તાના ઘર આવે દે જોક પુરાવો માતી ગંગાવો આજ મેરે તાના ઘર આવે દે આજ મેરે તાના ઘર રંગો સે રંગ મિલે રંગો સે રંગ મિલે નયે નયે ઢંગ ખુલે ખુશિયા દ્વાર મેરે ડાલે રે રા પધારો મુંગેડો મહેમાન પધારો આંગન આંગન હે પરિયો ને ઘેરા અનહત નાદ બજાવો ઈ સબ મિલે આજ મેરે આવી ગઈ બાત જાદવપુર ના બનવે જાદવપુર ની જાડેરી જાન આવી ગઈ ભાઈ આજ મેરે ઘર
बोलो दुल्हे राजा की जय, दुल्हे राजा की जय, दुल्हे राजा की जय। अरे चल दुल्हे देखने जाई, ठाकुर जी नी जाड़ेरी जान आ श्रीजी गौशाला ना पवन प्रांगण मा माधवपुर नो मांडवो रचायो छे, त्या चोरी ना चार फेरवा परवा श्री ठाकुर जी पधारी चुका छे। एज रीते માધવપુરના માંડવિયાને કહીશ કે રુકમણીજી તુલસી સ્વરૂપા બિરાજમાન છે, એમને પધરાવીને લઈ આવો હવે। હા, આજના રુકમણી વિવાહના મુખ્ય મંડળોથી અમારા જનકભાઈ પારેખ પરિવાર, અમારા પ્રભુદાસભાઈ પારેખનો પરિવાર, જેઓ બહેરીનમાં બિરાજે છે, એમનો રાજકોટમાં પણ નિવાસ છે, અને ગૌ પ્રતિ, ગૌશાળા પ્રતિ, ભગવત સત્સંગ પ્રતિ ખૂબ જ શ્રદ્ધાભાવ રાખે છે। આજના રૂકમણી વિવાહના મનોરથી અમારા જનકભાઈ પારેખ બહેરીન પરિવારને તાળીઓથી વધાવીએ આપણે। હા, વ્રજયાત્રામાં પણ એક મનોરથી સ્વરૂપે આપશીમાનની સાથે આજ્ઞા પ્રમાણે જનકભાઈ પારેખનો પરિવાર 2018ની વ્રજ 84 કોષની યાત્રામાં પૂજ્યને સાનિધ્યમાં એક મનોરથી પરિવાર તરીકે પણ જોડાઈ રહ્યા છે। આપણે સૌ આ મનોરથી પરિવારને તાળીઓથી વધાવીએ। મોહનભાઈ વેવાઈ, કન્યાદાન આપવા માટે રૂપલબેન માંડવમાં પધારશે। રૂપલબેન કન્યાદાન આપવા માટે માંડવામાં પધારશે, અને રૂકમણીજીને પધરાવવા માટે અમારા વેવાય પરિવારો મંદિર પ્રાંગણમાં પહોંચશે। જેમ ઠાકોરજીની જાન વાસ્તે ગાસ્તે પધારી, એ જ રીતે ભવ્ય સ્વાગત અને પુષ્પવૃષ્ટિ વચ્ચે રૂકમણીજીને પણ પધરાવીને આપણે લાવી રહ્યા છીએ। ઠાકોરજી જાડેરી જાન લઈ અને ઠાકોરજીનો પરિવાર આપણા વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યો છે, અને ઠાકોરજી સુંદર મજાના પુષ્પાચ્છાદિત મંડપ મધ્ય વિદ્યમાન થઈ ચૂક્યા છે, અને અમારા સર્વે વાલા વૈષ્ણવજનો આજે આ સુંદર મજાના વિવાહ પર્વમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ઉપસ્થિત થયા છે, ત્યારે સર્વે વાલા વૈષ્ણવ જનોનું સ્વાગત કંઈક શબ્દરૂપી લાગણીથી આ રીતે કરીએ કે તમને જોવા આતુર હતા આ નયન, કે તમને જોવા આતુર હતા આ નયન, કે તમને પામવા દોડતા હતા અમારા મન, શરણાઈના સુર સાંભળી હૈયા થનગની ઉઠ્યા, જ્યારથી થયું અમારા આંગણે આપ સૌનું આગમન, હૃદયના દ્વારેથી હૈયાના હાર પહેરાવી આપ સૌનું સ્વાગત કરીશું। આપ સૌને વધાવવા ખીલી ઉઠ્યું છે આજે ઠાકોરજી અને રૂકમણીજીનું આ સારું એ ઉપવન, આ સુંદર મજાના ઉપવનમાં જ્યારે આજે આ સુંદર મજાનો વિવાહ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સર્વે વાલા વૈષ્ણવજનો અને મનોરથી પરિવારોનું સ્વાગત અને અભિવાદન કરીએ। પુરોહિતજીના દિવ્ય મંત્રોચ્ચારના નાદે મધુક્ષેપ, પાણી ગ્રહણ અને પ્રગપ્રક્ષાલનની વિધિઓ પુરોહિતજી આગળ વધારશે, અને સાથે સાથે કન્યાદાન તથા હસ્તમેળાપની વિધિઓ પણ આગળ વધવાની હોય, અને વાત હસ્તમેળાપની આવે તો એમ કહેવાય કે સર્વપ્રથમ બે હૈયાનો મેળાપ થતો હોય છે, સર્વપ્રથમ બે હૈયાનો મેળાપ થતો હોય છે, અને હૈયાનો મેળાપ થઈ ચૂક્યો હોય છે માટે જ તો હસ્તમેળાપ કરાવવામાં આવતો હોય છે। હૃદયથી હૃદય મળે, આત્માથી આત્મા મળે, અને હસ્તથી હસ્ત મળે, અને એકબીજાને એવા વચન આપવામાં આવે કે આ હાથ અને આ સાથ, આ હાથ અને આ સાથ જીવન પર્યંત સાત ભવ અને ભવ ભવ સુધી નહીં છોડીએ, તેવી હસ્તમેળાપની વિધિઓ પણ પુરોહિતજીના દિવ્ય મંત્રોચ્ચારના નાદે આગળ વધવાની છે। સુંદર મજાનો આ પવિત્ર અને પાવન અવસર, શ્રીજી ગૌશાળાનું આ પવિત્ર આંગણું અને પૂજ્યશ્રીના સાનિધ્ય આપને પ્રાપ્ત થયા હોય એવા અલૌકિક સમયમાં આપણે આ સુંદર મજાનો લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ફરી ફરીને સૌ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન। આમાં થોડોક મીડ અને શાર્પ આપો ને પંકજભાઈ, મીડ અને શાર્પ બે, અવાજ બહુ ઘોરાય છે।
बनी
આવો શ્રીનાથજી, આવો ને શ્રીનાથજી, તમે આવો ને શ્રીનાથજી, આવો ને શ્રીનાથજી, તમે આવો ને શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથ. આ સુંદર મજાના વિવાહ ઉત્સવમાં રાજકોટ શહેર જિલ્લા કલેક્ટર શ્રી વિક્રાંત પાંડે સાહેબ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને આજે શ્રીજી ગૌશાળાના આંગણે ઉપસ્થિત થયા છે, ત્યારે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી વિક્રાંત પાંડે સાહેબનું શ્રીજી ગૌશાળાના તમામ સભ્યો હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. પધારો સાહેબ, આપનું સ્વાગત અને અભિવાદન. મંડપ મધ્યે કન્યા પધરાવવાનો સમય, કન્યા દાતા સાવધાન, મદન ફળ સાવધાન, મહેમાનો સાવધાન, મંડપ મધ્યે કન્યા પધરાવવાનો સમય, મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. શ્રીમદ પંકજ વિષ્ટરો હરે હરો વાયુર મહેન્દ્રો નલા ચંદ્રો ભાસ્કર વિત્ત પાલ વરુણા પ્રેતાદિપાદ્યો ગ્રહ પ્રદ્યુમ્નો નલકો બરો સુર ગજો ચિંતામણિ કૌસ્તુભામ સ્વામી શક્તિધરાં સલામ કુલધરામ કુરિયાત સદા મંગલમ. ઓમ હિરણ્યવર્ણામ હરણિમ સુવર્ણાર્ધ તસ્ત્રજામ ચંદ્રમ હિરણ્મયીમ લક્ષ્મીમ જાતવેદોમ આવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમણપગામિની યસ્યામ હિરણ્યવિંદેયામ રામસ્વામ પુરુષાર્ધમ અશ્વપુરવારદમલ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રિયામ દેવીમુપવયે શ્રીમાં દેવી જોષતામ કાસોસ્મિતામ હિરણ્યપ્રાકારામ આદ્રામ જલંતીમ તૃપ્તામ તર્પયંતીમ પદ્મે સ્થિતામ પદ્મવર્ણામ કામિહોપવયે શ્રિયામ ચંદ્રામ પ્રભાસામ યશસામ જલંતીમ શ્રિયમ લોકે દેવજુષ્ટામુદારામ તામ પદ્મિનીમ શરણમ પ્રપદ્યે અલક્ષ્મીર્મે નશ્યતામ તામ તૃણે આદિત્ય વર્ણે તપસો દિજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોતુ બિલ્વઃ તસ્ય ફલાનિ તપસાનુદંતો માહ્યાંતરાયસ્ બાહ્યા અલક્ષ્મીઃ ઉપૈતુ માં દેવ સખાઃ કીર્તિશ્ચ મણિના સહ પ્રાદુર્ભૂતો સુરાશ્રેષ્મિન કીર્તિ વૃદ્ધિમ દદાતુ મે છુત્તિ પાસા મલાંજ્યેષ્ટા અલક્ષ્મીમ નાશયામ્યહં અભૂતિમ ચ સમૃદ્ધિમ ચ સર્વાણ્ય તમે ગૃહાત ગંધ દ્વારા દુરાદર્શા નિત્ય પુષ્ટાં કરીશ્રી
ઈશ્વરીમ સર્વભૂતાનામ કામી હોપવય શ્રિયા મનસઃ કામમા કૂતે વાચા સત્યમસી મહિ અસૂનામ રૂપમન્નસ્ય મહિ શ્રી શ્રયતામ જસઃ કર્દમેન પ્રજાભૂતા મહિ સંભવ કર્દમ શ્રિયમ વાસય મે કુલે માતરમ પદ્મમાલિને આપસ્રજ્જન્તુ સિદ્ધાનિ શ્રીકલિતાવસમે ગૃહે નીચ દેવી માતરમ પ્રિયમ વાસે મે કુલે આદરામ પુષ્કરણીમ પુષ્ટિમ પિંગલામ પદ્મમાલિનીમ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો મહાવહ આદરામ યહ કરણીમ યસ્તિમ સુવર્ણામ હેમમાલિનીમ સૂર્યામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો મહાવહ કામ આવહ જાતવેદો લક્ષ્મીમ અનુપગામિનીમ યસ્યામ હિરણ્ય પ્રભૂતમ ગાવો દાસ્યો સાધ્યમ રાજકોટ જિલ્લા કલેક્ટર માન્ય શ્રી વિક્રાંત પાંડે સર પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરી સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. ઓ દીન રંગ ચુંગડી પાયે ઝાંઝર નો જણકાર પાયે ઝાંઝર નો જણકાર માંડવામાં આવે મલપતા 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 ધોબીની માંડવામાં આવે મલપતા 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 બેની એ સાડી પહેરી છે મોઘા મૂલની બેની એ સેલા પહેરા છે મોઘા મૂલના કોઈ બેની ને પાને કરનો શો બેની ને ઘર છોડાનો શો આવે મલપતા 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 ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝર નો જણકાર પાયે ઝાંઝર નો જણકાર માંડવા માયા મલપતા 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 ઓ બેની માંડવા માયા મલપતા 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 નવરંગ ચુંદડી પાયે ઝાંઝર નો જણકાર પાયે ઝાંઝર નો જણકાર માંડવામાં આવે મલપતા 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 ઓ બેની માંડવામાં આવે મલપતા 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 કરી અને રુક્ષ્મણીજી ભગવાન ઠાકોરજી અને કન્યાદાન દેવાવાળા સિવાય કોઈ ઉપર ન આવે એટલે બધા જ નીચે ઉતરી જાવ કૃપા કરીને. કન્યાદાન દેવાવાળા સિવાય લગ્ન મંડપમાં બધા જ નીચે ઉતરી જાવ પ્લીઝ. બધા નીચે ઉતરી જાવ કૃપા કરીને થોડોક સહકાર આપો. તારા મથુરા ને કાશી
લોકો ઉપર ના આવો, નીચે ઉતરી જાઓ બધા. ઓ આઠ પ્રહર બની રહુ તારી દાસ, ચરણો માં તારા મથુરા ને કાશી માંગુ એ હવે. ઓ માંગુ એક હવે હૈયા કરી હા પ્યારો લાગે, વાલો લાગે મને પ્યારો લાગે શ્રીજી તારું નામ. શ્રીનાથજી 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 પૂજ્ય દાદાજી આવે છે આ ઠાકોરજીનો તિલક કરવા માટે, તો અહીંથી બધા એક બાજુ ઉયા જાઓ, અહીંથી જરાક દાદાજીને ચાલવા માટે જગ્યા આપજો. આપણે રસ્તો કરીએ પૂજ્ય શ્રી દામોદરલાલજી મહારાજશ્રી અને પૂજ્યપાદ શ્રી અરિયાજી મહોદયશ્રી અને યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ શ્રી ગોવર્ધનસિંહ મહોદયશ્રી, ત્રણેય આચાર્ય સ્વરૂપો વરવધુને તિલક માલ્ય અર્પણ કરવા પધારી રહ્યા છે. શ્રી ઠાકોરજી રૂકમણીજીને તુલસીજી સ્વરૂપા રૂકમીજી અને શ્રી ઠાકોરજીને પૂજ્ય આચાર્યવર્યો તિલક માલ્ય અર્પણ માટે પધારી રહ્યા છે. આપણે જવું જય ઘોષ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દુલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. આચાર્યશ્રીના શ્રી હસ્તે ઠાકોરજીનું તિલક માલ્ય અર્પણ. રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી માન્ય વિક્રાંત પાંડે સર સપરિવાર પધાર્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર માન્ય શ્રી વિક્રાંત પાંડે સર સપરિવાર પધાર્યા છે, આપનું સ્વાગત અભિવાદન છે. એવો પણ ઠાકોરજીના વિવાહ કાર્યક્રમમાં સંમેલિત થયા છે, અમે ખૂબ ખૂબ આભારી છીએ. તિલક અને પુષ્પવૃષ્ટિ અને માલ્યાર્પણ, દુલ્હા દુલ્હન સ્વરૂપોની પુષ્પવૃષ્ટિ દ્વારા, આચાર્ય સ્વરૂપો દ્વારા ભાવપૂર્ણ રીતે વધામણી, રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી વિક્રાંત પાંડે સર સપરિવાર વિવાહ ઉત્સવમાં સંમેલિત